डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते मित्रों, मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर खाते ना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर धवल पिंड्या आपनु स्वागत करूँ छू। मित्रों आज आप सेकंड ईयर बीकॉम नो एक विषय धंदाकीय संचालन बे जेमा फाइनांस नी वातो आवे छे तेना सात नंबर ना यूनिट विषय बात करीशुं। सात नंबर नु यूनिट ए डिविडेंड अने डिविडेंड नीतिओ तेनु छे। अगाउनु व्याख्यान पण आपणे एमां ज चाले छे सात नंबर नु। आजे आपणे जे आ व्याख्यान करशुं ते आ यूनिट नु अंतिम व्याख्यान हशे। तो सौ प्रथम आपणे अगाउ शुं शुं शीख्या हता ते एकवार जोई लईए अने पछी आपणे आगळ वधीए। तो सात नंबरना यूनिटनी पहेला रूपरेखा जोई लईए अने अगाउ शुं शीख्या हता ए जोई लईए अने आजे शुं शीखवाना छे ते। रूपरेखा आपनी सामे डिविडेंड अने डिविडेंड નીતિઓ सात નંબરનું યુનિટ 7.1 પ્રસ્તાવના 7.2 ડિવિડન્ડનો ખ્યાલ 7.3 ડિવિડન્ડને અસર કરતા પરિબળો 7.4 ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો 7.5 કાનૂની નિયંત્રણો અને 7.6 ડિવિડન્ડ નીતિ અને અંતમાં ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર છેલ્લે સ્વાધ્યાય। તો મિત્રો અગાઉ આપણે પ્રસ્તાવના ડિવિડન્ડનો ખ્યાલ ડિવિડન્ડને અસર કરતા પરિબળો ડિવિડન્ડના પ્રકારો સ્વરૂપો કાનૂની નિયંત્રણો અને ડિવિડન્ડ નીતિ આટલી બાબતો આપણે જોઈ હતી। આજના વ્યાખ્યાનમાં આપણે શું જોવાનું છે તે જોઈએ। ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર આજે આપણે શીખવાનું છે। ડિવિડન્ડ નીતિની શેરના મૂલ્ય પર અસર તેમાં આપણે આજે આપણે ગોર્ડનનું મોડેલ જોઈશું। ગોર્ડનનું મોડેલ ગોર્ડનના મોડેલથી શરૂઆત કરીએ। એમ જે ગોર્ડન નામના નિષ્ણાત દ્વારા આ મોડેલ વિકસાવવામાં આવ્યું છે જે મુજબ પેઢીનું મૂલ્ય નક્કી કરવા માટે વર્તમાન ડિવિડન્ડ તથા ભવિષ્યના અપેક્ષિત ડિવિડન્ડ બંનેના દર સંબંધ ધરાવે છે। ડિવિડન્ડની નીતિ એ પેઢીના મૂલ્ય પર અસર કરે છે આ ખ્યાલ પર આધારિત આ મોડેલ છે। ગોર્ડનના આ મોડેલને ડિવિડન્ડ મૂડીકરણ મોડેલ પણ કહેવામાં આવે છે। આ મોડેલ અનુસાર શેરનું બજાર મૂલ્ય શેરહોલ્ડર્સને મળતા અનિશ્ચિત ડિવિડન્ડ પ્રવાહના વર્તમાન મૂલ્ય જેટલું હોય છે। આ મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે। પહેલું છે રોકાણ પ્રોજેક્ટની તમામ નાણાકીય વ્યવસ્થા માત્ર ઇક્વિટી મૂડી પર આધારિત છે, કોઈ બાહ્ય સાધનો કે દેવાનો ઉપયોગ કરવામાં આવતો નથી। એક બીજું મૂડી પડતરનો દર એટલે કે કે તથા વળતરનો દર આર અચળ રહે છે। ત્રીજું કંપનીની આવકો ઉપર કોઈ કરવેરા લાદવામાં આવતા નથી। ત્રીજું ચોથું પેઢીનું આયુષ્ય લાંબુ છે અને કમાણીનો પ્રવાહ પણ કાયમી છે। પાંચમું રાખી મૂકેલી કમાણીનો દર તથા વિકાસનો દર એ અચળ રહે છે। રાખી મૂકેલી કમાણીનો દર અને વિકાસનો દર એ અચળ રહે છે એવું કહે છે। આ ધારણાઓને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે ગોર્ડનનું મોડેલ પણ વોલ્ટરના મોડેલ જેવું જ છે જે મુજબ ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરે છે।
આ એક સ્વીકારાયું છે. આ મોડેલ એ મૂડીકરણનો દર એટલે કે કે વર્તમાન ડિવિડન્ડ અને ડિવિડન્ડનો અપેક્ષિત વૃદ્ધિ દર, રોકાણ પરના વળતરનો દર આર જેવા બધા જ યથાર્થ ચલોનું મહત્વ સ્વીકારે છે. આ મોડેલમાં રોકાણકારોની રોકાણકારોનું જોખમ ઉઠાવવાની અનિચ્છા દર્શાવે રોકાણકારો. રોકાણકારો વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્વ આપે છે. રાખી મૂકેલી કમાણી અને તેના વળતર દર જોખમી દેખાય છે. પરિણામે રાખી મૂકેલી કમાણી શેરના બજાર મૂલ્ય પર વિપરીત અસર ઊભી કરે છે એ તેમ દર્શાવે છે. જેમ વર્તમાન ડિવિડન્ડનો દર ઊંચો તેમ શેરનું બજાર મૂલ્ય ઊંચું એમ માનવામાં આવે છે. રાખી મૂકેલ કમાણીનું પ્રમાણ કે દર વધારે હોય ત્યારે બજાર મૂલ્ય ઓછું આંકવામાં આવે છે. આપણે હમણાં ગોર્ડનનું સૂત્ર જોયું, ફરી વાર એકવાર જોઈએ. આમાં જોયું આપણે રોકાણ પ્રોજેક્ટની તમામ નાણાકીય વ્યવસ્થા માત્ર ઇક્વિટી મૂડી પર જ આધાર છે. કોઈ બાહ્ય સાધનો કે દેવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. મૂડી પડતરનો દર કે તથા વળતરનો દર આર અચળ રહે છે. કંપનીની આવકો ઉપર કરવેરા લાદવામાં આવતા નથી. પેઢીનું આયુષ્ય લાંબુ છે અને કમાણીનો પ્રવાહ પણ કાયમી છે. પાંચમોતું, રાખી મૂકેલી કમાણીનો દર તથા વિકાસનો દર અચળ રહે છે. હવે આપણે ગોર્ડનનું સૂત્ર જોઈએ. સૂત્ર શું કહે છે? વી બરાબર ઈ કાઉન્સમાં 1 - B, જ્યાં વી બરાબર ઈ શેરનું મૂલ્ય, બરોબર છે, કે માઇનસ બી આર અને ઈ બરાબર શેર દીઠ કમાણી, બી રાખી મૂકેલી કમાણીની ટકાવારી, રાખી મૂકેલ કમાણીનો વળતરનો દર. હવે 1 - B એટલે કે ડિવિડન્ડ ચૂકવણીનો દર, કે બરાબર મૂડી પડતરનો દર, આર બરાબર રોકાણ પરના વળતરનો દર અને બી આર બરાબર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા જી અથવા રોકાણ પરના વળતર દર, આરમાં વિકાસ દર. ફરીવાર આપણે એ જ એકવાર જોઈએ. ફરીથી આપણે એકવાર આ રિપીટ કરીએ. આનું સૂત્ર એકવાર સમજવા જેવું છે. વી બરાબર ઈ કાઉન્સમાં 1 - B, જ્યાં વી બરાબર ઈ એટલે કે શેરનું મૂલ્ય, કે માઇનસ બી આર એટલે કે ઈ બરાબર શેર દીઠ કમાણી. વી બરાબર ઈ છે એટલે ઈ બરાબર શેર દીઠ કમાણી, એના કાઉન્સમાં 1 - B છે. 1 - B એટલે ડિવિડન્ડ ચૂકવણીનો દર, બી એટલે રાખી મૂકેલી કમાણીની ટકાવારી, રાખી મૂકેલી કમાણીનો વળતરનો દર. 1 - B આપણે જોયું ડિવિડન્ડ ચૂકવણીનો દર થયો. કે એટલે મૂડી પડતરનો દર, કે એટલે મૂડી પડતરનો દર, આર એટલે રોકાણ પરના વળતરનો દર, અને બી અને આર ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમા જી અથવા રોકાણ પરના વળતરના દર, આર માં વિકાસ દર. આ રીતે ગોર્ડને એનું સૂત્ર આપેલું છે. ગોર્ડનના સૂત્ર પછી હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. બહુ સરસ સૂત્ર આપે છે. ઉદાહરણ એવું આપે છે કે સૂત્ર પછી ઉદાહરણ એવું આપે છે કે એક કંપનીની, આ જે આપણી સ્ક્રીન ઉપર દેખાય છે એ માહિતી ઉપરથી શેરનું બજાર મૂલ્ય નક્કી કરો. તો પહેલું છે શેર દીઠ કમાણી ₹10, રોકાણ પર વળતરનો દર 12%. બીજું છે મૂડી પડતર દર
10%, રાખી મૂકેલ કમાણી પર વળતરનો દર એ 40% છે. શેરનું બજાર મૂલ્ય હવે જોઈએ, તો શેરનું બજાર મૂલ્ય ઈ બરાબર 10 છે અને આર બરાબર 12 છે, કે બરાબર 10 છે, બી બરાબર 40 આપ્યું છે, બરાબર 10 કર્યું છે અને કાઉન્સમાં 1 - 0.4 છે, 0.10 - કાઉન્સમાં 0.4 × 0.12 થયું ઇઝ ઇક્વલ ટુ 10 × 0.6, 0.10 - 0.048 ઇઝ ઇક્વલ ટુ 6, કાઉન્સમાં 0.052 આપણે કરશું ઇઝ ઇક્વલ ટુ 115.38, 115.38. મિત્રો, આ મોડેલ અનુસાર તમામ સંજોગોમાં ડિવિડન્ડ નીતિ એ પેઢીના મૂલ્ય પર અસર કરે છે. પેઢીનો વળતર દર આર અને મૂડી પડતરનો દર કે સરખા હોય ત્યારે પણ ડિવિડન્ડની નીતિ બજાર મૂલ્ય પર અસર કરે છે. રોકાણકારો વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્વ આપતા હોય છે, ભવિષ્યની વધુ આવક કરતાં વર્તમાન ડિવિડન્ડ તેમના મતે વધુ આવકારદાયક છે. આ મોડેલની મિત્રો કેટલીક મર્યાદાઓ પણ છે, એની ધારણાઓમાંથી જ એ મર્યાદાઓ છે. પહેલી મર્યાદા છે કે તમામ નાણાકીય વ્યવસ્થા ઇક્વિટી શેરમાંથી જ થાય છે, આ ધારણા વ્યવહારિક નથી એવું એમનું કહેવું છે ટીકાકારોનું. બીજું, આંતરિક વળતરનો દર આર અને મૂડી પડતર કે કાયમી સ્થિર કે અચલ હોય એ શક્ય નથી. સ્વાભાવિક છે કાયમી સ્થિર કે અચલ હોઈ શકે. ત્રીજું, કંપની કરવેરા ન જ હોય એ વ્યવહારુ ધારણા નથી. કંપનીના કરવેરા જ ન હોય કેવી રીતે? આમ વોલ્ટર મોડેલના જેવી અને તેટલી જ મર્યાદાઓ ગોર્ડનના મોડેલની પણ છે જ. હવે મિલર અને મેડિગ્લિયાનીનું મોડેલ જોઈએ. મિલર અને મેડિગ્લિયાનીનું મોડેલ, મિલર અને મેડિગ્લિયાનીનું મોડેલ, આ બંને આ મોડેલને MM મોડેલ અથવા તો ડિવિડન્ડ અસંગતતા મોડેલ તરીકે એને ઓળખવામાં આવે છે. આ મોડેલ મુજબ કંપનીની કમાણીનું ડિવિડન્ડ સ્વરૂપે વહેંચણી થાય કે રાખી મૂકેલ કમાણી તરીકે રોકવામાં આવે તેની શેરના બજાર મૂલ્ય પર કોઈ અસર થતી નથી. ડિવિડન્ડ વહેંચાય કે કમાણી રાખી મૂકવામાં આવે, બંને પરિસ્થિતિમાં શેરહોલ્ડર તટસ્થ રહે છે. જો કમાણી શેર ડિવિડન્ડ કમાણી ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી દેવામાં આવે અને રાખી મૂકવામાં ન આવે ત્યારે શેરહોલ્ડર્સને ત્યાં સુધીના મૂલ્યનો લાભ મળશે, જે લાભ કમાણી રાખી મૂકવાથી મૂલ્યનો મૂડી વધારાનો લાભ જેટલો જ થાય છે. આમ શેરના બજાર મૂલ્ય પર ડિવિડન્ડ નીતિ કોઈ અસર કરતી નથી. મિત્રો, આ મોડેલ લિવરેજ અથવા તો મૂડી માળખાના નિર્ણયોની મૂડી પડતર અને પેઢીના મૂલ્યની યથાર્થતા પર ભાર મૂકે છે. આ વિચારસરણી મુજબ બાહ્ય રીતે ઊભા કરેલા નાણાં ઇક્વિટી સ્વરૂપમાં હોય કે દેવા સ્વરૂપમાં હોય તેની વાસ્તવિક મૂડી પડતર સરખી જ હોય છે. આ ઉપરાંત બાહ્ય વ્યવસ્થાને બદલે નવા રોકાણો માટેના નાણાં વ્યવસ્થા રાખી મૂકેલ કમાણીમાંથી કરવામાં આવે છે
કે નવા શેર ઇશ્યુ કરી નાણાં મેળવવામાં આવે કે દેવા કરી નાણાં મેળવવામાં આવે તેની કોઈ અસર બજાર મૂલ્ય પર પડતી નથી. સરખા જોખમ વર્ગની બે પેઢીઓની વર્તમાન ડિવિડન્ડ નીતિ અને ભવિષ્યની ડિવિડન્ડ નીતિમાં તફાવત હોય તો પણ બજાર મૂલ્ય પર અસર પડતી નથી, કારણ કે ભવિષ્યના ડિવિડન્ડનું ભેગું વર્તમાન મૂલ્ય અને શેરનું અંતિમ મૂલ્ય બંને પેઢીઓ માટે સમાન હોય છે. મિત્રો, આ મોડેલ ડિવિડન્ડ અસંગતતા મોડેલ તેમજ તેમના લિવરેજ અસંગતતા અભિગમને અનુસરે છે. એમએમ મોડેલ મુજબ શેર બજાર મૂલ્ય માટે ડિવિડન્ડ અસંગત છે, કારણ કે તે સંપત્તિને અસર કરતું નથી. પેઢીની રોકાણ નીતિને કારણે ઉદ્ભવતી કમાણી ઉપર બજાર મૂલ્યનો આધાર રહે છે. ડિવિડન્ડ નહીં કમાણી બજાર મૂલ્યને અસર કરે છે. ડિવિડન્ડ નહીં કમાણી એ બજાર મૂલ્યને અસર કરે છે. આ મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે. કઈ કઈ ધારણાઓ છે તે જોઈએ. ઓકે, પહેલાં ધારણા જોઈએ પછી આ સૂત્ર જોઈએ. તો પહેલી ધારણા એવી છે કે મૂડી બજાર સંપૂર્ણ મૂડી બજાર છે. મૂડી બજાર એ સંપૂર્ણ મૂડી બજાર છે જ્યાં રોકાણકારો બુદ્ધિશાળી છે અને ખર્ચ વગર બધી જ માહિતી એને પ્રાપ્ય છે. બીજું એવું કહે છે કે કંપનીની આવક ઉપર કોઈ પ્રકારના કરવેરા હોતા નથી. કરવેરા હોય તો પણ આવક પરના દર અને મૂડી લાભ પરના દર વચ્ચે તફાવત હોતો નથી. ચોથી બાબત એવી કહે છે કે બજારમાં સોદા કરવાનો એટલે કે દલાલી કમિશન કોઈ ખર્ચ હોતો નથી. બજારમાં સોદા કરવાનો કોઈ ખર્ચ નથી. કોઈ ખર્ચ ન હોવાને કારણે મૂડી બહાર પાડવાનો પણ ખર્ચ હોતો નથી. સિમ્પલ છે. ચોથું છે, દરેક પેઢીની ચોક્કસ રોકાણ નીતિ હોય છે જેમાં ફેરફાર થતો નથી. નવા રોકાણો રાખી મૂકેલ કમાણીમાંથી કરવામાં આવે ને તો પણ પેઢીના ધંધાકીય જોખમમાં ફેર થશે નહીં. તેથી વળતરના જરૂરી દરમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. મિત્રો, આ મોડેલની મહત્વની બાબત એ તેની આર્બિટ્રેજ દલીલની છે, જેમાં વિરુદ્ધ દિશામાં અને સમતોલપણાની કામગીરી સમાયેલી છે. એક સાથે બે સોદાઓ એવી રીતે કરવા કે જે સંપૂર્ણ રીતે એકબીજાની અસર નાબૂદ કરે અથવા તો સમાન કરે આ બે વ્યવહાર એટલે કે ડિવિડન્ડ ચૂકવવું અને રોકાણ અંગેની નાણાકીય વ્યવસ્થા માટે બાહ્ય ભંડોળ ઊભા કરવા, ડિવિડન્ડ ચૂકવાય કે રાખી મૂકેલ કમાણીના નીતિ અપનાવાય, રોકાણકારો તટસ્થ જ રહે છે. આ મોડેલ મુજબ ચોક્કસ સમયની શરૂઆતમાં શેરનું બજાર મૂલ્ય તે જ સમયના અંતે ચૂકવવામાં આવેલ ડિવિડન્ડના વર્તમાન મૂલ્ય તે સમયના અંતના બીજા મૂલ્ય બરાબર એ હોય છે. હવે આપણે સૂત્રથી સમજીએ, જ્યાં સૂત્ર એવું કહે છે પીઓ બરાબર D1 + P1. સૂત્ર જોઈએ તો પીઓ બરાબર D1 + P1, જ્યાં 1 + K, પીઓ બરાબર બજારનું મૂલ્ય, કે બરાબર ઇક્વિટીની પડતર. એ જ રીતે DI આપેલ સમયને અંતે અને PI એટલે આપેલ સમયના અંતે શેર દીઠ બજાર મૂલ્ય. શેર દીઠ મળવાનું ડિવિડન્ડ
આ મોડેલની ટીકાઓ પણ થઈ છે, ઘણી ટીકાઓ થઈ, આ મોડેલની ઘણી ટીકાઓ કરવામાં આવી. એમ એમ મોડેલ પણ કેટલીક ધારણાઓ પર આધારિત છે જેના માટે મોડેલની ટીકા થઈ છે. ટીકાઓમાં એવું કહેવામાં આવ્યું કે આ મોડેલની પહેલી ટીકા એવી કરી કે આ મોડેલની ધારણા છે કે કરવેરા અસ્તિત્વમાં નથી. વાસ્તવમાં તો કંપની માટે કરવેરા હોય છે, શેર હોલ્ડર્સ માટે પણ ડિવિડન્ડની આવક પર એ કરવેરા દર અને મૂડી લાભ માટેના કરવેરા દર વચ્ચે તફાવત જોવા મળે છે, સ્વાભાવિક છે. બીજી ધારણા છે કે મૂડી પ્રાપ્ત કરવાનો કોઈ ખર્ચ હોતો નથી. મૂડી પ્રાપ્ત કરવાનો કોઈ ખર્ચ હોતો નથી, દલાલી કે કમિશન જેવા ખર્ચ સાદા ખર્ચ તરીકે એ પણ હોતા નથી. વાસ્તવમાં બાંયધરી, કમિશન, દલાલી એ જુદા જુદા સ્વરૂપે બજારમાં હયાત હોય છે, જે ત્રીજું સ્વાભાવિક રીતે એ હયાત જ હોય છે. ત્રીજું, એમએમ મોડેલની એક ધારણા એ છે કે જુદા જુદા સમયગાળામાં રોકડ આવક પ્રવાહને વટાવવા એક જ વટાવ દરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં સત્ય નથી. રોકાણકારો ભવિષ્યના રોકાણની સરખામણીમાં વર્તમાન ડિવિડન્ડને વધુ મહત્વ આપે છે. આમ મિત્રો, આટલું સમજ્યા બાદ આ મોડેલ પણ તેની ધારણાઓની બિનવ્યવહાર બાબતોના કારણે મર્યાદાવાળું મોડેલ ગણાય છે, જ્યાં ડિવિડન્ડ બજાર મૂલ્યોને અસર કરતું નથી તેવી સામાન્ય સંતોષકારક વજૂદ આપતું નથી. મિત્રો, આ સમગ્ર યુનિટનો હવે આપણે ઉપસંહાર જોઈએ. તો ઉપસંહાર આપતા એવું કહી શકાય કે કોઈ પણ કંપની દ્વારા વહેંચવામાં આવતું ડિવિડન્ડ તેની કમાણી અને ડિવિડન્ડની નીતિ ઉપર આધાર રાખે છે. ડિવિડન્ડની નીતિ રોકડમાં ચૂકવણી ઉપર કે રાખી મૂકેલ કમાણી પર નિર્ણય લે છે, જેને આધારે શેરહોલ્ડર્સના સંતોષને અસર થાય છે. શેરના એ બજાર મૂલ્યોને પણ અસર થાય છે. ડિવિડન્ડની નીતિને ઘણા પરિબળો અસર કરે છે. આ બધા જ પરિબળો છેવટે ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. શું ખરેખર ડિવિડન્ડની નીતિ શેરના બજાર મૂલ્યો પર અસર કરે છે? આ બાબતના જુદા જુદા મોડેલ જુદો જુદો અભિપ્રાય આપે છે. અંતે તો કંપનીનો મુખ્ય ઉદ્દેશ એ શેરહોલ્ડર્સ સંતોષના મહત્તમીકરણનો હોય છે. આ ઉદ્દેશની સફળતા એ કંપનીની સફળતા દર્શક એ માપદંડ ગણાય છે. મિત્રો, આટલી બાબત બાદ હવે આપણે આ લેક્ચરના સ્વાધ્યાય જોઈએ ને પછી સમગ્ર યુનિટનો સ્વાધ્યાય જોઈશું. આ યુનિટના તો પહેલો લાંબો પ્રશ્ન એવો આવે કે ગોર્ડનનું મોડેલ વિગતે સમજાવો. બીજો લાંબો પ્રશ્ન એવો આવી શકે કે મિલર અને મોડિગ્લિયાની મોડેલ વિશે વિસ્તૃત માહિતી આપો. આજના લેક્ચરમાં આપણે આ બંને મોડેલ વિશે માહિતી મેળવી. ટૂંકા પ્રશ્ન અથવા તો ટૂંક નોંધમાં એવું આવે કે ગોર્ડનના મોડેલનું સૂત્ર આપો. અને બીજો પ્રશ્ન એવો આવે કે મિલર અને મોડિગ્લિયાની મોડેલનું સૂત્ર આપો. આવા ટૂંકા પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે સમગ્ર આ યુનિટમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય એ એકવાર જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન એવો આવે કે ડિવિડન્ડનો અર્થ અને ખ્યાલ સમજાવો. બીજો પ્રશ્ન એવો આવે કે ડિવિડન્ડને અસર કરતા પરિબળો ચર્ચો. ત્રીજો પ્રશ્ન એવો આવે
કે ડિવિડન્ડના પ્રકારો સમજાવો. ચોથો પ્રશ્ન, ડિવિડન્ડના કાનૂની નિયંત્રણો ચર્ચો. ડિવિડન્ડ નીતિ સમજાવો. પાંચમું એવું પણ આવે કે ડિવિડન્ડ નીતિ સમજાવો. છઠ્ઠો પ્રશ્ન એવો પૂછી શકાય કે ડિવિડન્ડના વિવિધ મોડેલ સમજાવો. આવા મિત્રો અલગ અલગ પ્રશ્નો આ યુનિટમાંથી પૂછી શકાય. તો મિત્રો આજનું વ્યાખ્યાન આપણે આટલું રાખીએ છીએ. આજે આપણે યુનિટ નંબર 7 ડિવિડન્ડ અને ડિવિડન્ડ નીતિ એ પૂર્ણ કર્યું છે. હવે યુનિટ નંબર 8 શરૂઆત કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.